કોરોના વાયરસ દરેકને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, શું અમીર કે શું ગરીબ. પરંતુ શું કોરોના વાયરસની અસર મહિલાઓની તુલનામાં પુરુષોમાં વધારે જોવા મળી રહી છે? તે જ આજે આ વિડીયોમાં આપણે જોઈશું, અને એ પણ માત્ર સ્વાસ્થ્યના મામલાઓમાં નહીં, બીજા ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોમાં કોરોના વાયરસ જે છે તે પુરુષોને વધારે અસર કરી રહ્યો છે મહિલાઓ કરતાં. તમે છો સમીના શેખ સાથે બીબીસી ન્યૂઝ ગુજરાતી પર. તો શું કોવિડ-19થી પુરુષોના મૃત્યુ વધુ થઈ રહ્યા છે? જી હા, સૌથી મોટું અંતર સામે આવ્યું છે આ વાયરસથી મહિલાઓ અને પુરુષોના મૃત્યુ દરમાં. અમેરિકામાં મહિલાઓની તુલનામાં પુરુષોના મૃત્યુ 2 ગણા વધારે થયા છે. પશ્ચિમ યુરોપમાં સંક્રમિત લોકોમાંથી 69% પુરુષોના મૃત્યુ થયા છે. ચીનમાં અને અન્ય જગ્યાઓ પણ આવી જ પેટર્ન જોવા મળી છે. તો આ અંતર કેમ છે તેના ઉપર રિસર્ચ ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે આ કારણ સ્પષ્ટ નથી. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના ઇમ્યુનોલોજી પ્રોફેસર ફિલિપ ગુલ્ડર કહે છે કે એક થિયરી એવી છે કે આ વાયરસ પર મહિલાઓનું ઇમ્યુન રિસ્પોન્સ પુરુષોના મુકાબલે બહેતર છે. મોટા ભાગે વેક્સિન અને ઇન્ફેક્શન માટે મહિલાઓમાં પુરુષોના મુકાબલે અપેક્ષા વધારે હોય છે. આનું કારણ એ છે કે મહિલાઓમાં 2X ક્રોમોઝોન હોય છે અને પુરુષોમાં 1. પ્રોફેસર ફિલિપ ગુલ્ડર કહે છે કે કોરોના વાયરસ જે પ્રોટીન પર સેન્સ કરવામાં આવે છે તે એક્સ ક્રોમોઝોન હોય છે, અને મહિલાઓના ઇમ્યુન સેલ્સમાં એક્સ ક્રોમોઝોન પુરુષોની તુલનામાં વધારે હોય છે, તો એટલા માટે સ્વાભાવિકપણે આવું કહી શકાય. પ્રોફેસર ગુલ્ડરનું માનવું છે કે આ માટે કોરોના પર મહિલાઓનું ઇમ્યુન રિસ્પોન્સ બહેતર છે. પ્રોફેસર ગુલ્ડરે હજુ એક વધારે કારણ આપતા કહ્યું છે કે પુરુષો અને મહિલાઓની લાઇફસ્ટાઇલમાં જે અંતર છે તે પણ એક કારણ હોઈ શકે. દાખલા તરીકે સ્મોકિંગ જ લઈ લો. ધારો કે ચીનમાં જ્યાં 50% પુરુષો સ્મોકિંગ કરે છે અને આ રેશિયો મહિલાઓમાં માત્ર 5% જ છે, તો લાઇફસ્ટાઇલમાં અંતર હોવું તે બીજું મુખ્ય કારણ છે. અને એટલે જ હાર્ટ ડિસીઝ, લંગ ડિસીઝ અને તેનાથી જોડાયેલી કેન્સરની બીમારીઓ પણ પુરુષોમાં વધારે જોવા મળે છે. એટલા માટે આ સ્ટેજ પર એ કહેવું સહેલું તો નથી કે કોરોના વાયરસ જે મહિલાઓને પુરુષોમાં અંતર કરી રહ્યું છે તેનું અસલી કારણ શું છે. શું તે બાયોલોજિકલ કારણ છે, શું તે લાઇફસ્ટાઇલમાં અંતર છે તે છે, કે પછી બંને જ છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આર્થિક પ્રભાવ મહિલાઓને પુરુષો પર કેવી રીતે અસર કરી રહ્યો છે. હા, ઇકોનોમિકલી પુરુષોની તુલનામાં મહિલાઓને વધુ અસર થઈ રહી છે. લોકડાઉનને લીધે ઘણા લોકોની નોકરીઓ ગઈ અને ઘણા દેશોની અર્થવ્યવસ્થામાં રિસેશન જોવા મળી શકે છે. આમ તો કોઈ પણ રિસેશન કે મંદીની સ્થિતિમાં પુરુષો પર વધારે અસર થાય છે, કેમ કે પુરુષો એવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે જે ઇકોનોમિક સાયકલથી વધુ નજીક હોય છે, જેમ કે કન્સ્ટ્રક્શન કે કોઈ મેન્યુફેક્ચરિંગ. મહિલાઓ એવી ઇન્ડસ્ટ્રીઝમાં વધારે કામ કરે છે જે ઇકોનોમિક સાયકલથી એટલી નજીક નથી હોતી, જેમ કે સ્વાસ્થ્ય છે, શિક્ષા છે. પરંતુ ફિલહાલ બીજા ફેક્ટર્સ લોકોની નોકરીઓને વધુ અસર કરી રહ્યા છે. જર્મનીમાં મેનહાઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી મિશેલ ટર્ટિલ્ટ અમેરિકા પર આની અસર જોઈ શક્યા છે. અમેરિકામાં માર્ચ મહિનામાં 14 લાખ લોકો બેરોજગાર થયા, જે 1975 બાદનો સૌથી મોટો રેશિયો છે. મહિલાઓમાં બેરોજગારી દર 0.9% વધી અને પુરુષોમાં 0.7%. એમની ટીમે આગળ શોધ્યું કે પુરુષો પાસે વધારે ટેલિકોમ્યુટેબલ નોકરીઓ છે, એટલે કે એવી નોકરીઓ છે જેમાં વર્ક ફ્રોમ હોમ થઈ શકે છે, જેમાં ફોન ઉપર કામ ચાલી શકે છે. મિશેલ ટર્ટિલ્ટ કહે છે કે એમને હેરાની તો થઈ કે આવા જે સેક્ટર્સ છે તેમાં પુરુષો 28% નોકરીઓ કરી રહ્યા છે, જ્યારે મહિલાઓનો રેશિયો તેમાં 22% છે. જોવા જઈએ તો અમેરિકામાં એવી ઘણી મહિલાઓ છે જે રેસ્ટોરન્ટમાં કામ કરે છે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, અને આ મહામારીને લીધે આ બધું જ બંધ છે. યુકેની ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝની રિસર્ચ પણ એ જ કહે છે. અહીંની મહિલાઓ પણ પુરુષોની તુલનાએ એવા સેક્ટર્સમાં વધારે કામ કરે છે જે મહામારીને લીધે બંધ છે અને ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દરેક એપિડેમિકની અસર જેન્ડર બેઝડ હોય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં ગ્લોબલ પોલિસીના હેલ્થ પ્રોફેસર, તેમને હેરાની થઈ એ વાતની કે ઝીકા અને ઇબોલાની જે અસર હતી તે પુરુષો અને મહિલાઓ બંને ઉપર અલગ અલગ રીતે થઈ હતી. પ્રોફેસર ક્લેર વેનમની ટીમે પોતાના રિસર્ચમાં શોધ્યું કે આફ્રિકાના એક દેશ સિએરા લિયોનમાં ઇબોલાને લીધે મેટર્નલ મોર્ટેલિટી, એટલે કે બાળકના જન્મ સમયે થતા માતાના મૃત્યુ વધી ગયા. WHO કહે છે કે કોઈ પણ મહામારીમાં મેટર્નિટી હેલ્થ કેરની જરૂર હોવી જોઈએ, પરંતુ પ્રેક્ટિકલી એવું નથી થતું, કેમ કે કોઈ પણ મહામારીમાં બધું જ ધ્યાન તેના સંશોધનનું ધ્યાન તેને નિપટવામાં લગાવી દેવામાં આવે છે. રૂટીન મેડિકલ સર્વિસ ઠીકથી નથી ચાલતી અને તેની સૌથી પહેલી અસર મેટર્નલ હેલ્થ પર પડે છે. ઘરેલું હિંસાની રિપોર્ટ પણ આ મહામારીને લીધે વધી છે. ફ્રાન્સમાં લોકડાઉનના પહેલા જ અઠવાડિયામાં આવા કેસ 1/3 વધી ગયા.
ઓસ્ટ્રેલિયામાં 75% મામલા વધ્યા છે ઘરેલુ હિંસાના. લેબેનોનમાં ડોમેસ્ટિક વાયલન્સના કેસ ડબલ થઈ ગયા. ભારતમાં પણ આવી ખબરો આવી. ગુજરાતમાં પણ ડોમેસ્ટિક વાયલન્સના જેટલા સામાન્ય કેસીસ આવે છે, લોકડાઉનના પહેલા 2 અઠવાડિયામાં 25% આવા કેસીસ વધારે નોંધાયા છે. તો કમસેકમ એટલું તો આટલી બાબતોથી કહી શકાય કે કોરોના વાયરસની મહિલાઓ અને પુરુષો પર અલગ અલગ અસર થઈ રહી છે.